હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ સુપર સહેલિયા. આજે હું એક સરસ મજાની સરપ્રાઈઝ રેસીપી બતાવવા જઈ રહી છું. ફ્રેન્ડ્સ, ઉનાળો હોય કે શિયાળો હોય, પણ શાકમાં તો આપણને એવું થાય જ કે ભાઈ આજે આપણે શું શાક બનાવીશું. તો આજે હું એવી જ એક સરસ મજાની રેસીપી લઈને આવી છું કે કદાચ તમે એવો વિચાર પણ નહીં કર્યો હોય, કેમ કે સુપર સહેલિયા એક એવું પ્લેટફોર્મ છે, એક એવું સ્ટેજ છે કે જ્યાં તમને ઘરના મસાલામાંથી જ અલગ અલગ જાતની વેરાયટીઝ મળી રહેશે. અને ખૂબ જ સરસ મજાની રેસીપી છે. ફક્ત અને ફક્ત પ્રિપરેશન સાથે તમારી 10 મિનિટમાં આ રેસીપી બનીને તૈયાર થઈ જશે, અને સાથે સ્વાદિષ્ટ તો હોય જ. તો ચાલો મારી સાથે મારા કિચનમાં કે આ સરપ્રાઈઝ રેસીપી કઈ છે જોઈ લઈએ. અને હા, તમને કેવી લાગી એ ચોક્કસ ચોક્કસ લખવાનું ભૂલશો નહીં. અને રેસીપી ગમે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં મેક્સિમમ શેર કરજો, જેથી કરીને એ લોકો પણ આ રેસીપીને જોઈ અને પોતે બનાવી શકે અને એના કંઈક નવું વેરિએશન એ લોકો પણ એન્જોય કરી શકે. રેસીપીની શરૂઆત કરીએ એ પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકોનને પ્રેસ કરો અને સાથે ઓલ નોટિફિકેશન પ્રેસ કરો, જેથી કરીને તમને દરેક નોટિફિકેશન મળી જાય. હવે આપણે એક પેન લઈશું અને એની અંદર આપણે લગભગ 2-3 ચમચી જેટલું તેલ ઉમેરીશું. તેલ ગરમ થાય ત્યારબાદ આપણે એની અંદર રાઈ ઉમેરીશું અને રાઈ બરાબર તતડે એટલે આપણે એની અંદર ઉમેરી લઈશું જીરું. અને જીરુંને આપણે હલકો સુનેરી કલર આવે ત્યાં સુધી થવા દેવાનું છે. અને ત્યારબાદ હવે આપણે એની અંદર ઉમેરી લઈશું 5 ચમચી જેટલી હિંગ. ત્યારબાદ આપણે બારીક કાપીને રાખેલા કાંદા ઉમેરી લઈશું, અથવા તો તમે એક મધ્યમ કદનો કાંદો લઈ અને એને બારીક કાપીને પણ તમે આ રીતે ઉમેરી શકો છો. હવે આપણે કાંદાને સુનહેરો કલર આવે ત્યાં સુધી આપણે એને સાંતળવાના રહેશે, એટલે કે લગભગ 3-1 મિનિટ જેટલા આપણે કાંદાને સાંતળીશું. ત્યારબાદ તમે જોઈ શકો છો કાંદાનો સરસ ગોલ્ડન જેવો કલર આવવા લાગ્યો છે. અને હવે આપણે એની અંદર ઉમેરી લઈશું 1/2 કપ બારીક કાપીને રાખેલા ટામેટાં. ટામેટાં ઉમેર્યા બાદ આપણે એને સરખી રીતે મિક્સ કરી લઈશું અને એને થવા દઈશું. ટામેટાં સોફ્ટ થઈ જાય એમાંથી તેલ છૂટું પડવા લાગે ત્યાં સુધી આપણે ટામેટાંને થવા દેવાના છે, અથવા તો તમે એને ઢાંકીને પણ કરી શકો છો. ટામેટાં ચડવા આવી જાય ત્યારબાદ આપણે એને સ્પેચ્યુલાની મદદથી આ રીતે થોડું પ્રેસ કરતું જવાનું, એટલે કે એનો સરસ પલ્પ થઈ જશે અને જ્યારે આપણે ગ્રેવી બનશે ત્યારે થોડી થીક ગ્રેવી થશે. હવે એક લીલું મરચું લીધું છે જે મોળું છે, એને આપણે થોડા મોટા ટુકડામાં કાપી લીધું છે અને હવે આપણે એને પણ અંદર ઉમેરી લઈશું. ત્યારબાદ આપણે એક ટુકડો આદુનો લઈશું અને આદુના ટુકડાને આપણે આ રીતે છીણીની મદદથી છીણી લેવાનું છે. અને ફ્રેન્ડ્સ, જો તમને લસણ ખાવું ગમતું હોય તો તમારે આ સ્ટેજ ઉપર 4-5 કળી લસણ લેવાનું છે અને એને પણ આદુની જેમ જ છીણી લેવાનું છે. અને જે મિત્રો જૈન છે અથવા તો સ્વામિનારાયણ ધર્મ પાળે છે તે લોકો કાંદા લસણ વગર આદુ વગર પણ આ રેસીપી બનાવી શકે છે. હવે આ સરસ રીતે સંતળાઈ રહ્યું છે અને એમાંથી તેલ પણ બહાર આવવા લાગ્યું છે ધીમે ધીમે. તો હવે આપણે બાકીના મસાલા અંદર ઉમેરી લઈએ. તો સૌથી પહેલાં આપણે ઉમેરી લઈશું એની અંદર 5 ચમચી જેટલી હળદર. ત્યારબાદ અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે અને ધાણા જીરું પાવડર. બધી વસ્તુ આપણે ઉમેરી લેવાની છે અને ફરીથી આપણે એને 1 મિનિટ માટે સાંતળી લઈશું. 1 મિનિટ બાદ આપણે હવે એની અંદર ઉમેરી લઈશું થોડું પાણી અને અહીંયા આપણે લગભગ 1.5 કપ જેટલું પાણી ઉમેરવાનું છે. અને ફ્રેન્ડ્સ, જો તમને આ રેસીપી છાશમાં બનાવી હોય તો તમે છાશ પણ ઉમેરી શકો છો. 1.5 કપ જેટલું પાણી ઉમેરી અને આપણે એને મિક્સ કરી લઈશું સરખી રીતે અને એને ઉકળવા દઈશું અને ઉકળે ત્યાં સુધી વેઇટ કરીશું. તો આ રેસીપી તમે કાંદા લસણ અને આદુ વગર પણ બનાવી શકો છો અને ફક્ત ટામેટું ની ગ્રેવી કરી અને એની અંદર ખટાશગર પણ નાખીને તમે બનાવી શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લીધું છે અને હવે ઉકળવા આવે એટલે આપણે એની અંદર ઉમેરીશું લાસ્ટ બટ નોટ લીસ્ટ એ કસૂરી મેથી. કસૂરી મેથી આપણે અહીંયા લેવાની છે અને એને હાથથી થોડી આ રીતે મસળી અને એની અંદર ઉમેરીશું. કસૂરી મેથીથી એનો ફ્લેવર ખૂબ જ સરસ આવી રહ્યો છે. અને સાથે થોડો ગરમ મસાલા પાવડર ઉમેરી લઈશું
गरम मसाला पाउडर की जगह तमे एनी अंदर किचन किंग अथवा तो पावभाजी मसालो पण उमेरी शको छो। हवे बधा मसाला उमेर्या बाद फरीथी आपणे एने लगभग 2 मिनिट जेटलू उकळवा देशुं अने 2-3 मिनिट जेटलू उकळे त्यारबाद आपणे एनी अंदर उमेरी लेशुं थोड़ा कोथमीर अने त्यारबाद एनी अंदर उमेरीशुं सरप्राइज बूंदी। यस फ्रेंड्स, आपणे आजे बनावा जई रह्या छे बूंदीनुं शाक। આપણે એની અંદર બુંદી ઉમેરી લીધી છે અને હવે આપણે એને થવા દઈશું। તમારે ગ્રેવી જેવી જોઈએ તે પ્રમાણે તમારે પાણી ઉમેરવાનું રહેશે। અત્યારે હું એકદમ ગ્રેવીવાળું શાક નથી બનાવી રહી, એટલે હું અત્યારે 1.5 કપ પાણી ઉમેરી અને બનાવી રહી છું। તમે વધારે ગ્રેવી જોઈતી હોય તો તમે લગભગ 3-4 કપ જેટલું પાણી ઉમેરી અને એને ગ્રેવીવાળું શાક બનાવી શકો છો। અને આ શાકને તમે છાશમાં વઘારીને પણ તમે બનાવી શકો છો। તો છે ને સરસ મજાનું શાક, બુંદીનું શાક ક્યારે બને એવું આપણે વિચાર્યું હતું, નહોતું વિચાર્યું ને? તો એ છે સુપર સહેલિયા પર પોસિબલ। તો હવે આપણે એને સર્વ કરીશું, કોથમીરથી ગાર્નિશ કરી લઈશું અને અત્યારે ગરમીની સિઝનમાં ગરમા ગરમ રોટલી, બુંદીનું શાક અને કેરી સાથે એને એન્જોય કરીશું। થેન્ક યુ।